हेलो एवरीवन, हैप्पी हैप्पी, हाउ आर यू ऑल? फाइन, गुड। चलो आजनो सुविचार जोई लईए। शुं छे आजनो सुविचार? तमे पण मारी साथे रीड करजो, आपणे साथे वांचीए। एजुकेशन is the passport to the future. Farithi, education is the passport to the future. Chalo aa suvichar no meaning joi laiye. Education etle shikshan. Shu thai? Shikshan. तो शिक्षण शुं छे? तो के एजुकेशन इज द पासपोर्ट। शिक्षण पासपोर्ट छे। पासपोर्ट एटले तमने बधाने खबर छे ने, जो आपणे एक देशमांथी बीजा देशमां जवुं होय तो पासपोर्टनी जरूर पड़े, बराबर। पासपोर्ट न होय आपणी पासे तो आपणे एक देशमांथी बीजा देशमां जई शकीए नहीं, बराबर। तो अहींया पण एम कीधुं के शिक्षण पासपोर्ट छे। शेनुं पासपोर्ट छे? तो के टू द फ्यूचर। फ्यूचरनुं पासपोर्ट छे। फ्यूचर एटले भविष्य। हवे जे थवानुं छे ए, जे समय हवे आववानो छे ते। तो जो आपणे फ्यूचरमां जवुं होय तो तेनी माटेनो पासपोर्ट शुं छे? एजुकेशन। जो आपणी पासे एजुकेशन हशे तो ज आपणे आगळ वधी शकीशुं, नकर आपणे पाछळना पाछळ ज रही जशुं। ओके, एटले आ सुविचारमां आपणने શિક્ષણનું મહત્વ સમજાવ્યું છે। ઓકે, ચલો અત્યારે આપણે કયો સબ્જેક્ટ કરી રહ્યા છીએ સ્ટુડન્ટ્સ? સબ્જેક્ટ મેથ્સ। કયો સબ્જેક્ટ? મેથ્સ એટલે કે ગણિત। સ્ટાન્ડર્ડ થર્ડ સબ્જેક્ટ મેથ્સ। મેથ્સની અંદર આપણે અત્યારે પ્રકરણ 6 કરી રહ્યા છીએ। પ્રકરણનું નામ છે આપલેની ગમત। આ પ્રકરણમાં આપણે બાદબાકી શીખી રહ્યા છીએ, બરાબર। આ આખા જ ચેપ્ટરની અંદર શું આવે છે? બાદબાકીના દાખલાઓ, બરાબર। ચલો, તો તમને યાદ છે કે આપણે અત્યાર સુધી શું કર્યું? આપણે બે અંકોની અને ત્રણ અંકોની સાદી બાદબાકી અને દશકાવાળી બાદબાકી શીખી, બરાબર ને? ઓકે, ચલો, તો આજે આપણે થોડીક બીજી રકમ જોઈએ। અહીં આપણી પાસે રકમ છે 765 ઓછા 482। ચલો જલ્દીથી બતાવો આપણે કયા અંકથી શરૂ કરીશું? અહીં આપણે એકમના અંકોથી શરૂ કરશું। એકમના અંકો કયા કયા છે? 5 અને 2। 5માંથી 2 બાદ કરીશું તો 5માંથી 2 જાય તો કેટલા વધે? 3। ચલો હવે દશકના અંકો છે અહીં 6 અને 8। 6માંથી 8 બાદ કરીએ તો 6માંથી 8 બાદ કરી શકાય નહીં, તો શું કરીશું આપણે?
માંથી આઠ ન બાદ થઈ શકે તો આપણે દશકો લેવો પડે। આપણે કોની પાસેથી દશકો લઈશું? તો કે ભાઈ અહીં છ ગણે છ ની આગળ છે સાત, એટલે આપણે સાત પાસેથી દશકો લેશું। કઈ રીતે લઈએ છીએ દશકો? સાત ઉપર ચેકો માર્યો, સાતમાંથી એક જાય એટલે વધે છ, છ ઉપર લખ્યા અને દશકાનો એકડો અહીં દશકના છગડાની બાજુમાં લખી નાખ્યો। તો અહીં દશકમાં આપણી પાસે સંખ્યા બની એકડે છગડે સોળ, સોળમાંથી આઠ બાદ કરીશું। સોળમાંથી આઠ જાય તો કેટલા વધે? આઠ। ચલો હવે સોના અંકો છે છ અને ચાર, છમાંથી ચાર બાદ કરીએ, કેટલા વધે? બે। અહીં આપણને જવાબ મળ્યો 283। સ્ટુડન્ટ્સ, તમને તો હવે આવી બાદબાકીઓ આવડી ગઈ છે, તો આજે આપણે બધા જ દાખલા થોડાક સ્પીડમાં કરશું, કેમ કે આજે આપણે ફક્ત આપણે શીખી ગયા એ દાખલાઓનું રિવિઝન જ કરવાના છીએ, બરાબર? એટલે ફટાફટ તમને આવડશે, એટલે આપણે થોડું જલ્દી જલ્દી દાખલાઓ ગણાઈ જશે, પણ તમારે મારી સાથે ગણવું પડશે। જો ગણશો તો જ આવડશે, ઓકે? ચલો હવે આ પછીનો દાખલો જોઈ લઈએ। હવે આપણા બોર્ડ પર કઈ રકમ આવે છે? અહીં આપણી પાસે રકમ છે 712 ઓછા 345। અહીં એકમના અંકો કયા કયા છે? બે અને પાંચ। બેમાંથી પાંચ બાદ કરીએ તો ભાઈ બેમાંથી પાંચ ન બાદ થઈ શકે, તો શું કરીશું? દશકો લેશું। કોની પાસેથી લેશું દશકો? તો કે બેની આગળ છે એક, એટલે આપણે એક પાસેથી દશકો લઈશું। એકની ઉપર ચેકો માર્યો, એકમાંથી એક જાય તો કેટલા વધે? ઝીરો, ઝીરો ઉપર લખ્યા અને દશકાનો એકડો ક્યાં લખશું? બગડે બેની બાજુમાં, છે ને સહેલું? ચલો અહીં એકમમાં આપણી પાસે રકમ બની ગઈ એકડે બગડે બાર, બારમાંથી પાંચ બાદ કરીશું। બારમાંથી પાંચ બાદ કરીએ એટલે વધે સાત। હવે દશકના અંકો જોઈ લઈએ। અહીં દશકના અંકો છે ઝીરો અને ચાર, ઝીરોમાંથી ચાર બાદ કરવાના, તો કાંઈ ઝીરોમાંથી કોઈ વસ્તુ બાદ કરી શકાય નહીં। ઝીરો ચોકલેટ હોય આપણી પાસે તો આપણે કોઈને ચાર ચોકલેટ આપી શકીએ નહીં, આપણે બાજુવાળા પાસેથી માંગવી પડે। તો જુઓ તો અહીં ઝીરોની આગળ કયો અંક છે, કોની પાસેથી માંગવાનું? તો કે સાત છે। ઝીરોની આગળ અહીં કયો અંક છે? સાત, એટલે ઝીરો સાત પાસેથી માંગશે, એટલે કે દશકો લેશે। ચલો દશકો લઈએ। સાતની ઉપર ચેકો માર્યો,
सात माथी एक जाए तो वधे छ, छ ऊपर लख्या, दशकानो एकड़ो क्या लखशू? जीरो नी आगळ। चलो हवे अहीं कई संख्या बनी गई? एकड़े मींडे दस। दस माथी चार बाद करीशू। चलो बधा ज लोको दस माथी चार बाद करशे तो केटला वधे? छ। बराबर, तमारे पण छ ज वध्या हशे। हवे सोना अंको जोईए। सोना स्थान पर अंको छे छ अने त्रण। छ माथी त्रण बाद करीशू। छ माथी त्रण जाए तो केटला वधे? त्रण। एटले आपणने अही जवाब मा संख्या मळी 367। कई संख्या मळी? 367। हवे आपणी पासे कई संख्या आवे छे? अही आपणी पासे संख्या छे 863 ઓછા 425। ચાલો બાદ બાકી કરીએ। અહીં એકમના અંકો કયા કયા છે? 3 અને 5। તો બાદ બાકી કરો, 3 માંથી 5 બાદ કરો। 3 માંથી 5 બાદ ન થઈ શકે એટલે આપણે દશકો લેશું। 3 ની આગળ અંક છે 6, તો 6 પાસેથી દશકો લેશું। 6 ઉપર ચેકો માર્યો, 6 માંથી 1 જાય તો વધે 5, 5 ઉપર લખ્યા અને એકડો લખ્યો તગડે 3 ની બાજુમાં। ચલો તો કઈ સંખ્યા બની ગઈ એકમમાં? અહીં આપણી પાસે સંખ્યા બની ગઈ એકડે તગડે 13। તો 13 માંથી 5 બાદ કરો બધા। પહેલા 13 ગણવાના। ચલો હવે આ 13 માંથી 5 બાદ કરો। હવે કેટલા રહ્યા બાકી? 8। ચાલો હવે દશકના અંકો જોઈએ। અહીં દશકના અંકો છે 5 અને 2। 5માંથી 2 બાદ કરીશું, તો 5માંથી 2 બાદ કરીએ તો કેટલા વધે? કહો તો 3। કેટલા વધે? 3। હવે સોના અંકો જોઈ લઈએ। સોના સ્થાન પર અંકો છે 8 અને 4। 8માંથી 4 બાદ કરવાના, તો 8માંથી 4 બાદ કરીએ તો કેટલા વધે? 4। 8માંથી 4 જાય તો વધે 4। તો અહીં કઈ સંખ્યા બની ગઈ જવાબમાં? 438। 863 ઓછા 425 બરાબર 438। બરાબર છે? ચાલો જલ્દીથી નેક્સ્ટ જોઈ લઈએ। કયો દાખલો છે આપણી સામે? અહીં આપણી સ્ક્રીન પર દાખલો છે 942 ઓછા 763। બાદબાકી કરવાની છે। અહીં એકમના અંકો છે 2 અને 3। 2માંથી 3 બાદ કરીએ, તો ભાઈ 2માંથી 3 બાદ કરો બધા।
બે માંથી ત્રણ બાદ થઈ શકે નહીં, તો શું કરીશું આપણે? દશકો લેશું તો જોશું ભાઈ કે બેની આગળ કયો અંક છે. તો અહીં બેની આગળ અંક છે 4, એટલે આપણે 4 પાસેથી દશકો લેશું. ચાલો લઈએ દશકો. 4 ઉપર ચેકો માર્યો, 4માંથી 1 જાય તો વધે 3, 3 ઉપર લખ્યા, દશકાનો એકડો ક્યાં લખીશું? બગડે બેની આગળ. તો અહીં આપણી પાસે કઈ સંખ્યા બની ગઈ એકમમાં? એકડે બગડે 12. તો 12માંથી 3 બાદ કરીએ. તો કેટલા વધે? 9. કેટલા વધે? 9. હવે દશકમાં આપણી પાસે સંખ્યા છે 3 અને 6. 3માંથી 6 બાદ કરીશું. 3માંથી 6 જાય તો કેટલા વધે? હા, 3માંથી 6 જાય નહીં. તો શું કરીશું સ્ટુડન્ટ્સ? આપણે દશકો લઈશું. કોની પાસેથી લેશું? તો કે 3ની આગળ છે 9, એટલે 9 પાસેથી દશકો લેશું. 9 ઉપર ચેકો માર્યો, 9માંથી 1 જાય તો વધે 8, 8 ઉપર લખ્યા, અને એકડો ક્યાં લખશું દશકાનો? તગડે 3ની બાજુમાં. ચાલો હવે કઈ સંખ્યા બની ગઈ દશકમાં? એકડે તગડે 13. 13માંથી 6 બાદ કરીએ, તો 13માંથી 6 બાદ કરીએ તો કેટલા વધે? આપણી પાસે વધે 7. હવે 100ના અંકો કયા કયા છે? 8 અને 7. ચાલો ફટાફટ 8માંથી 7 બાદ કરી લ્યો. કેટલા વધ્યા? 1. કેટલા વધ્યા? 1. તો આપણી પાસે જવાબમાં કઈ સંખ્યા બની ગઈ? 179. કઈ સંખ્યા બની? 179. ચાલો હવે નેક્સ્ટ જોઈએ. હવે આપણી પાસે સંખ્યા છે 752 ઓછા 583. 752માંથી 583 બાદ કરીશું. અહીં એકમના અંકો કયા કયા છે? 2 અને 3. 2માંથી 3 બાદ કરી શકાય? ન કરી શકાય. તો શું કરવાનું? દશકો લેવાનું. કોની પાસેથી લેશું ભાઈ દશકો? 2ની આગળ છે 5, એટલે 5 પાસેથી દશકો લઈશું. 5ની ઉપર ચેકો માર્યો, 5માંથી 1 જાય તો વધે 4. 4 ઉપર લખ્યા, એકડો ક્યાં લખશું દશકાનો? 2ની આગળ. એટલે અહીં કેટલી સંખ્યા બની ગઈ? કઈ સંખ્યા છે આ? એકડે બગડે 12. 12માંથી 3 બાદ કરો. 12માંથી 3 બાદ કરીએ તો કેટલા વધ્યા? 9. કેટલા વધ્યા?
नौ। हवे दशकना अंको जोईए, अहीं दशकना अंको छे चार अने आठ। चार माथी आठ बाद करो, चार माथी आठ जाए नहीं, तो शू करशू, दशको लेशू। चालो सात पासे थी दशको लईए, सात नी उपर चेको मार्यो, सात माथी एक जाए तो छ, छ उपर लख्या, अने एकडो क्या लखवानो, चोगड़े चार नी बाजू मा। चालो हवे कई संख्या बनी गई, एकड़े चोगड़े चौद, चौद माथी आठ बाद करिए, कितला वधे छ, चौद माथी आठ जाए तो वधे छ। हवे सोना स्थान पर कया कया अंको छे, छ अने पांच, छ माथी पांच बाद करवाना, तो छ माथी पांच जाए तो कितला वधे स्टूडेंट्स, एक। तो कई संख्या बनी गई अहीं, एक सौ ओगण सित्तेर, बराबर। चालो आपणे रिविजन कर्युं अत्यार सुधी, हवे थोड़ी प्रेक्टिस करी लईए। लेट्स प्रेक्टिस, हूँ तमने दाखलाओ आपू छूं, तमारे गणवाना छे, अने जे एक दाखलो पूरो थाय એટલે હું તે ચેક કરાવીશ। જો તમારું સાચું હોય તો તમારે સાચાની નિશાની કરવાની, ખોટું હોય તો પોતાની ભૂલ સુધારવાની। આ આપણે દરરોજ કરીએ છીએ પ્રેક્ટિસ, એક ટાઈપની ટેસ્ટ થઈ જાય છે। ચાલો હવે રેડી બધા બુક પેન લઈને, ચલો જલ્દીથી હો ભાઈ, હવે સંખ્યા કઈ આવે છે જોવાનું છે। 351 ઓછા 134, ચાલો જલ્દીથી ગણી નાખો। બધાએ મારી સાથે સાથે ગણવાનું છે જ, ઓકે। ચાલો ગણાઈ ગયો દાખલો, હજી અમુક લોકોને બાકી છે એટલે આપણે થોડો વધુ હજી ટાઈમ આપશું। ચાલો હવે જવાબ જોઈ લઈએ, શું આવે છે જવાબ, તમે દાખલો સાચો ગણ્યો છે કે ખોટો ગણ્યો છે। ચલો અહીં એકમના અંકો છે એક અને ચાર, એકમાંથી ચાર ન બાદ થઈ શકે એટલે દશકો લીધો, પાંચની ઉપર ચેકો મારવાનો, પાંચમાંથી એક જાય તો વધે ચાર, ચાર ઉપર લખવાના, દશકાનો એકડો એકમના અંકની આગળ લખ્યો। હવે અહીંયા સંખ્યા બની ગઈ બે એકડા અગિયાર, અગિયારમાંથી ચાર બાદ કરીએ, કેટલા વધ્યા સાત। દશકના અંકો ચાર અને ત્રણ છે, ચારમાંથી ત્રણ બાદ કરો તો કેટલા વધે એક। હવે અહીં સોના સ્થાન પર અંકો છે ત્રણ અને એક,
ત્રણ માંથી એક જાય તો કેટલા વધે? બે. તો અહીંયા જવાબ આવ્યો 217. તો જે લોકોને જવાબ 217 આવે તેમણે શું કરવાનું છે? સાચાની નિશાની. ને ન આવ્યો હોય જેને આ જવાબ, તેમણે શું કરવાનું છે? પોતાની ભૂલ સુધારવાની છે. ચાલો હજી એક દાખલો. રેડી બધા? લેટ્સ સ્ટાર્ટ. તમારી પાસે સંખ્યા છે 659 ઓછા 264. ચાલો જલ્દીથી ગણી નાખો દાખલો. ગણો છો ને બધા? ચાલો, તમારે દાખલો ગણાઈ ગયો હશે, આપણે જવાબ જોઈ લઈએ. 9 માંથી 4 બાદ કરીએ તો વધે 5. હવે દશકના અંકો 5 માંથી 6 બાદ કરીએ તો બાદ થઈ શકે નહીં, એટલે આપણે દશકો લીધો 6 પાસેથી. 6 માંથી 1 જાય તો વધે 5. દશકાનો એકડો ક્યાં લખવાનો? અહીં દશકના પાંચડાની આગળ, એટલે અહીં અંક થઈ ગયા 1 5 15. 15 માંથી 6 બાદ કરીએ તો કેટલા વધે? 9. હવે 100ના સ્થાન પર કયા કયા અંકો? 5 અને 2. 5 માંથી 2 બાદ કરીએ તો ભાઈ 5 માંથી 2 બાદ કરીએ તો કેટલા વધે? 3. એટલે સંખ્યા થઈ ગઈ 395. તો ચાલો, કેટલા લોકોને આ દાખલો સાચો પડ્યો? મને તો લાગે છે બધાને આ દાખલો સાચો પડ્યો હશે, કેમ કે આપણે આટલા દિવસથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, બરાબર ને? દરરોજ બાદબાકીના દાખલાઓ કરીએ છીએ, તો હવે તો આપણને પાક્કા ફાવી ગયા હોય. ચાલો, તો હજી એક રકમ આપું છું. ચાલો જલ્દીથી આ રકમનો પણ બાદબાકી કરી નાખો. 536 ઓછા 278. ચલો જલ્દીથી બાદબાકી કરો. દશકા બરાબર રીતે લેજો. ગણો છો ને બધા? હજી અમુક લોકોને દાખલો બાકી છે, થોડોક ટાઈમ હજી આપું છું, પછી આપણે ચેક કરીએ.
ચાલો જવાબ જોઈ લઈએ. અહીં એકમના અંકો છે 6 અને 8. 6 માંથી 8 જાય તો વધતો કેટલા વધે? 6 માંથી 8 જાય નહીં તો લીધો 10 કો. 3 ઉપર ચેકો માર્યો, 3 માંથી 1 જાય તો વધે 2. 2 ઉપર લખ્યા, દશકાનો એકડો લખ્યો છગડે 6ની બાજુમાં. બધાએ એટલું કરેલું છે. ચાલો હવે 16 માંથી 8 બાદ કરવાના. કેટલા વધે? 8. દશકમાં છે 2 અને 7. 2 માંથી 7 જાય ન જાય એટલે અહીં દશકો લેશું 5 પાસેથી. 5 ઉપર ચેકો માર્યો, 5 માંથી 1 જાય તો વધે 4. 4 ઉપર લખ્યા અને દશકાનો એકડો 2ની બાજુમાં લખ્યો. ચાલો 12 માંથી 7 બાદ કરવાના. 12 માંથી 7 જાય એટલે વધે 5. 100ના સ્થાન પર 4 અને 2. 4માંથી 2 બાદ કરવાના તો 4માંથી 2 જાય તો વધે 2 એટલે સંખ્યા બની ગઈ 258. ચાલો કેટલા લોકોને આ દાખલો સાચો પડ્યો? મોસ્ટલી બધાને સાચો જ પડ્યો હશે, બરાબર? ન પડ્યો હોય તો પોતાની ભૂલ જોઈ લ્યો. જેટલા લોકોને ત્રણેય દાખલા સાચા પડ્યા હોય એ લોકો લખી નાખે 3 આઉટ ઓફ 3. આજે આપણે નાની એવી ટેસ્ટ લીધી. ચલો, ધેટ્સ ઓલ ફોર ધી ડે. થેન્ક યુ, હેવ અ નાઇસ ડે. ગુડ બાય એવરીવન.